દાંતીવાડા કોલોની સહિત સરદાર કૃષિ યુનિવર્સિટી પણ લોકડાઉનને લઈ સજ્જડ બંધ છે. અહીં લોકો ઘરમાં જ રહીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે લોકડાઉનના પગલે આજે સાતમા દિવસે દાંતીવાડા વિસ્તારમાં બજારો પણ સજ્જડ છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દાંતીવાડામાં લોકડાઉનને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં રોડ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા, પરંતુ હજુ પણ કેટલાક લોકો વગર કારણે રોડ ઉપર ફરતા દેખાઈ રહ્યા છે. બનાસ લોકડાઉનને આજે સાતમો દિવસ છે. સમગ્ર વિશ્વભરમાં જે કોરોના વાયરસને લઈને દેશભરમાં જે પરિસ્થિતિ તંગ બની ગઈ છે એ બાબતને લઈને આપણે આવી પહોંચ્યા છીએ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીની રિયાલિટી ચેક કરવા માટે. તો આપણે સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં દ્રશ્યમાં બતાવવા જઈશ. આ સરદાર કૃષિનગર યુનિવર્સિટીના દ્રશ્યો છે. રોડ રસ્તાઓ સુના સામ દેખાઈ રહ્યા છે. આપણે સોસાયટી સહિત જે હેડક્વાર્ટર છે એ બાબતને જઈને બીકે ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી. લોકો પણ ઘરમાં હતા, રોડ રસ્તાઓ સુના સામ દેખાઈ રહ્યા છે. સાતમા દિવસે લોકોમાં ક્યાંક ને ક્યાંક હજુ જાગૃતતાનો અભાવ હજુ પણ રોડ ઉપર દેખાઈ રહ્યો છે, પરંતુ જે હેડક્વાર્ટર સહિત સોસાયટીના વિસ્તારોમાં લોકો હજુ ઘરમાં રહી રહ્યા છે. ત્યારે ફરીવાર આ બાબતને લઈને બીકે ન્યૂઝ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવે છે કે હજુ સાતમો દિવસ છે લોકડાઉનને લઈને આ બાબતને લઈને લોકો પોતાના ઘરમાં જ રહે એવી હજુ વિનંતી કરવામાં આવે છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા.